કેમિસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11માં રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પના છે એમાં ત્રણ લેક્ચર આપણે જોયા. હવે ચોથું લેક્ચર આપણે શરૂ કરીએ છીએ અને ચોથા લેક્ચરમાં આપણે કેટલીક વસ્તુઓ શીખવાની છે. એક તો દળ અને વજન વિશે સમજવાનું છે, કદનો એસઆઈ એકમ, ઘનતાનો એસઆઈ એકમ, તાપમાનના એકમ અને બીજા કેટલાક મૂળભૂત એકમોની આપણે ચર્ચા કરીશું. તો અત્યારે આપણો ટોપિક છે કે દળ અને વજન શું છે. તો દળ અને વજન વિશે આપણે થોડુંક સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ દળ છે પદાર્થ, આ પદાર્થ લઈએ પદાર્થ, તો પદાર્થમાં બે વસ્તુ આપણે જોઈએ છીએ. એક છે દળ, દળની વાત છે, અને બીજું છે વજન. વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો સમજવાના છે. દળ અને વજન વિશે થોડુંક સમજીએ. પદાર્થનું દળ અને વજનમાં પાતળી ભેદ રેખા છે. કેટલાય વિદ્યાર્થીઓને થોડુંક ડાઉટ હશે કે દળ અને વજનમાં શું છે, તો આપણે ક્લિયર કરી દઈએ. આ દળ જે છે, દળ એટલે શું, વજન એટલે શું, એ સમજવું જરૂરી છે. તો પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. વજન વસ્તુ અલગ છે. વજન શું છે, તો વજનની વાત કરીએ તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડો ડિફરન્સ તમે જોઈ લો, પદાર્થમાં સમાયેલા દ્રવ્યનો જથ્થો એટલે દળ, આમ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ આ પેન છે, તો પેનનું ભૌતિક તુલાથી માપીશું તો દળ મળશે, પણ એને સ્પ્રિંગ કાંટા ઉપર એવી કંઈક મૂકીશું અથવા નીચે સ્પ્રિંગ કાંટાની નીચે આમ લગાવી કરીશું તો એનું શું આવશે, વજન. જે રીતે આપણે ત્રાજવામાં બેસી જઈએ અને ત્રાજવામાં બેસીને હું મારું વજન કરું, એક બાજુ ત્રાજવું હોય, બીજું બાજુ બધા બાટ મૂકે અને પછી કરે, તો એ મારું વજન નથી માપતા, એ હકીકતમાં મારું દળ માપે છે. પણ હું કોઈ સ્પ્રિંગ કાંટો હોય અને એ સ્પ્રિંગ કાંટા ઉપર ઊભો રહું તો એ મારું વજન થશે. તો વજન શું છે, તો વજન એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. જ્યારે દળ શું છે, દળ એ પદાર્થમાં સમાયેલા દ્રવ્યનો જથ્થો છે. આને આપણે અંગ્રેજીમાં કહીએ તો માસ છે, MASS, જેને માસ કહેવાય. આને વેઇટ કહીશું, WEIGHT, વેઇટ. પદાર્થનું દળ છે ને અચળ છે. પદાર્થનું દળ અચળ છે. પદાર્થનું વજન બદલાય છે. પદાર્થનું વજન અચળ નથી, એટલે કે બદલાય છે. કારણ કે જુદા જુદા સ્થળે ગુરુત્વાકર્ષણ બળ જુદું જુદું. તો અહીંયા દળનો જથ્થો અચળ રહેશે. પદાર્થનું દળ છે ને એ દળ અચળ રહેશે, પણ વજન અચળ નથી, કારણ કે પૃથ્વીના દરેક સ્થળે
પૃથ્વીના દરેક સ્થળે ગુરુત્વાકર્ષણ બળ જુદું હોય છે. બીજી વસ્તુ કે આ દળ છે એ દળનો એકમ કિલોગ્રામ છે એસઆઈ યુનિટ પ્રમાણે, અથવા નાનો હોય તો ગ્રામ પણ હોઈ શકે, મિલીગ્રામ પણ હોઈ શકે. આ મોટો એકમ છે, આ નાનો એકમ છે. ઘણો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ, જેને ન્યૂટન કહેવાય. ન્યૂટન એ મોટો એકમ છે અને ડાઈન છે એ નાનો એકમ છે. નાનો એકમ આ સીજીએસમાં આવે છે, સીજીએસ પદ્ધતિ, આ એમકેએસ પદ્ધતિ. આપણે દળ માપવું હોય, દળ નક્કી કરવા માટે વૈશ્લેષિક તુલાનો ઉપયોગ કરી રહ્યો છે. વૈશ્લેષિક તુલા ઉપયોગી છે અને અહીંયા એ વજન કાંટો અથવા સ્પ્રિંગ કાંટો વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થનું દળ અને પદાર્થનું વજન બંને વસ્તુ અલગ છે. પદાર્થનું દળ એટલે પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થનું વજન એટલે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. માસ અંગ્રેજીમાં માસ કહે છે અને અંગ્રેજીમાં વેઇટ કહીશું. પદાર્થનું દળ અચળ છે, પદાર્થનું વજન અચળ નથી. જુદા જુદા સ્થળે ગુરુત્વાકર્ષણ બળ જુદું જુદું હોય છે, માટે દળનો એકમ એસઆઈમાં કિલોગ્રામ છે. ગ્રામ પણ હોઈ શકે, સેમીગ્રામ પણ હોઈ શકે, મિલીગ્રામ હોઈ શકે, માઇક્રોગ્રામ હોઈ શકે. આપણે પૂર્વકો જોયા હતા વજનનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને ન્યૂટન કહીશું એમકેએસ પદ્ધતિમાં, અને સીજીએસ પદ્ધતિમાં ડાઈન છે. દળ નક્કી કરવા માટે વૈશ્લેષિક તુલા સાદા ભૌતિક તુલાથી થઈ શકે, આ વજન કાંટો છે અથવા તો સ્પ્રિંગ કાંટો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પદાર્થના દળ અને વજન વિશે આપણે કમ્પ્લીટ માહિતગાર થઈ ગયા, જેના વિશે થોડીક પાતળી ભેદરેખાથી એ આપણે શીખી ગયા. હવે જે એસઆઈ એકમ પદ્ધતિ છે, એ એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે જોયું કે મૂળભૂત સાત ભૌતિક રાશિ હતી અને આ સાત ભૌતિક રાશિના એસઆઈ એકમ પણ આપણે જોયા હતા. હવે કેટલાક એવા છે કે આપણે ઉપજાવવા પડે, જેમ મૂળભૂત રંગો ત્રણ હોય, પછી એના પરથી બીજા રંગ બને અસંખ્ય. તો આ રીતે મૂળભૂત ભૌતિક રાશિ સાત છે અને આ મૂળભૂત ભૌતિક રાશિ સાત છે એની મદદથી આપણે બીજા અનેક એકમો મેળવી શકીએ છીએ. દાખલા તરીકે આવા જ એક ભૌતિક રાશિની વાત કરીએ તો કદ. તો કદ શું છે? તો કદ વિશે સમજીએ આપણે. કદ તો આ વોલ્યુમ કહેવાય, કદ એટલે વોલ્યુમ. કદ છે ને એ ત્રણ પરિમાણ ધરાવે, ત્રણ પરિમાણ ધરાવે. કદમાં છે ને ત્રણ પરિમાણ હોય. હવે આ ત્રણ પરિમાણમાં લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ વસ્તુ છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે આપણે જાણીએ છીએ કે મૂળ તો આ બધો લંબાઈ જ કહેવાય. જે રીતે હું ઊભો છું તો મારી હાઈટ થાય, ઊંચાઈ કહેવાય. પણ હું સૂઈ જાઉં તો મારી લંબાઈ થઈ જાય. કોઈ થાંભલો છે એને ઊભો કરીએ તો એની ઊંચાઈ થશે, થાંભલાને આડો પાડી દઈએ તો લંબાઈ થાય. તો આ બધું મૂળ તો લંબાઈ જ કહી શકાય. તો આપણે આને
लंबाई ना एकम में कन्वर्ट करी दीए तो लंबाई नो एसआई एकम छे मीटर और मीटर पहोळाई पण एक प्रकार की लंबाई ज छे ए पण अंतर ज छे मीटर आ पण मीटर। तो विद्यार्थी मित्रों आ बधुं मीटर मीटर ज कहेवाय एसआई एकम लीधो छे। माटे हवे आपणे जाणीए छीए कि भाई आधार सरखो छे, आधार सरखो अने गुणाकार छे। आधार सरखो होय अने गुणाकार होय तो घातोनो सरवाळो थाय तो आ मीटर, आ मीटर। हवे आनी एक घात, आनी एक घात, आनी एक घात एटले शुं थई गयुं तो आपणे जोईए छे कि अहींया वन प्लस वन प्लस वन एटले तो मीटर घन थई गयुं मीटर। तो विद्यार्थी मित्रों आ कदनो एसआई एकम थयो, एसआई एकम कदनो एसआई एकम छे मीटर घन। संकेतमां लखो तो मीटर क्यूब थयो, कदनो एसआई एकम छे। पण आ मूलभूत एकम ना कहेवाय, उपजावेलो एकम, उपजावेलो एकम छे। उपजावेला एकम कोने कहीशुं तो मूलभूत एकम ऊपर थी मेळवेला एकम ने उपजावेला एकम कहेवाय। अहींया समजजो मूलभूत एकम पर थी मेळवेला मेळवेला एकम ने उपजावेलो एकम कहे छे, उपजावेलो एकम कहे छे। विद्यार्थी मित्रों उपजावेलो एकम ए मूलभूत एकम उपरथी मेळवेलो छे। आपणे जाणीए छीए के एसआई एकम पद्धतिमां मीटरनो घन हतो ज नहीं, पण मीटर तो हतो, मीटरनो उपयोग करी मीटर घन लावे छे। आनो नानो एकम करीए तो मीटर थी नानो सेंटीमीटर तो सेमी घन, डेसीमीटर घन, डेसी मीटर घन। आ मीटर घन छे, सेमी घन छे, डेसीमीटर घन छे वगैरे ए एक प्रकारना कदना एकम ज छे। पर एसआई एकम कहे तो कदनो एसआई एकम छे मीटर घन। हवे विद्यार्थी मित्रों आ जे कद छे ए कद माटे एसआई एकम न होवा छता, एसआई एकम न होवा छता उपयोगमां आवता, उपयोगमां आवता केटलाक प्रचलित एकम छे, केटलाक प्रचलित एकम छे। अने आपणे जाणीए छीए के व्यवहारमां आपणे एनो ज उपयोग करीए छीए। दाखला तरीके लीटर, लीटर कदनो प्रचलित एकम छे, आ मोटो एकम छे अने प्रचलित एकम। लीटर पछी मिलीलीटर, तो मिलीलीटर पण प्रचलित एकम छे पण नानो एकम छे, नानो एकम पण प्रचलित एकम छे। तो आ लीटर अने मिलीलीटर बन्ने कदना ज एकम छे, जे एसआई एकम पद्धति में आवता नथी प्रचलित एकम छे, आपणे एनो ज उपयोग करीए छे। हवे लीटर जे छे ए लीटर ने मिलीलीटर में फेरवी शकाय, तो आपणे जोईए एक लीटर जे छे एक लीटर एटले 1000 ml कहेवाय, 1000 ml कहेवाय। अने 1000 मिली एटले 1000 सेमी घन कहेवाय, 1000 सेमी घन। अने 1000 सेमी घन ने डेसीमीटर घन में करिए तो आपणे जाणीए छीए के भाई डेसीमीटर जे छे ए आने गुणाकार करी दईए तो हकीकत में शू छे, आने फेरवीए तो आ 10 सेमी गुण्या 10 सेमी गुण्या 10 सेमी। तो विद्यार्थी मित्रों आ बधा 10 सेमी 10 सेमी करिए तो आ
दस गुण्या दस सौ गुण्या दस एट हजार थी गया हजार सेमी 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 एट सेमी नो घन थी गये आज वस्तु लखी है मैं आज वस्तु लखी है अभी आप जाए कि दस सेमी बराबर दस सेमी बराबर एक डेसीमीटर दस सेमी बराबर एक डेसीमीटर तो हूँ अहियाँ दस सेमी जगह एक डीएम लखी दो डेसीमीटर इंटो पाछो एक डीएम इंटो एक डीएम हम ते जो कि एक गुण्या एक एट एक एक डेसीमीटर नो शू थे तो विद्यार्थी मित्रों अहियाँ एक लीटर એટલે એક હજાર એમ એલ એટલે એક હજાર સેમી ઘન અને એક હજાર સેમી ઘન એટલે જ એક ડેસીમીટરનો ઘન આ કદ માટેની વાત છે વિદ્યાર્થી મિત્રો આપણે કદ માપવા માટે કદ માપવું હોય અને માપવું હોય કદ માપવા માટે કેટલાક સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ યાદ રાખજો બ્યુરેટ છે પીપેટ છે કોનિકલ ફ્લાસ્ક છે મેજરિંગ ફ્લાસ્ક છે બીજા ઘણા સાધનો હોઈ શકે બીકર તો પ્રયોગશાળાની અંદર આપણે દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે દ્રાવણનું ચોક્કસ કદ લેવું પડે દ્રાવણનું ચોક્કસ કદ લેવા માટે પ્રયોગશાળાની અંદર આવા સાધનો હોય છે બ્યુરેટ પીપેટ કોનિકલ ફ્લાસ્ક મેજરિંગ ફ્લાસ્ક બીકર આ બધા અગિયાર સાયન્સની અંદર જ્યારે પ્રેક્ટિકલ ચાલુ થશે ત્યારે તમારે યુઝ કરવાનો આવશે પીપેટ 25 એમએલની 10 એમએલની હોઈ શકે બ્યુરેટ 100 એમએલની 50 એમએલની 25 એમએલની હોઈ શકે બીકર પણ નાના મોટા હોઈ શકે છે અંકિત નાળાકાર હોઈ શકે કોનિકલ ફ્લાસ્ક નાના મોટા હોઈ શકે જુદા જુદા કદ ભરવા માટે તો કદને માપવા માટે આ બધા અંકિત કાપાવાળા અને અંકિત આંકડાવાળા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કદ વિશે સમજી લઈએ કદ ત્રણ પરિમાણ ધરાવે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બધું લંબાઈ જ ગણીએ તો એસઆઈ એકમ પ્રમાણે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર તો મીટરનો ઘન મીટર ક્યુબ એસઆઈ એકમ છે અને સંકેતમાં લખીએ તો એમ ઘન નાનો એકમ લખીએ તો સેમી ઘન આ સેમી ઘન અથવા મીટર ઘન એ ઉપજાવેલા એકમ છે ઉપજાવેલા એકમ કોને કહેવાય તો મૂળભૂત એકમ પરથી મેળવેલા એકમને ઉપજાવેલા એકમ કહે છે હવે એસઆઈ એકમ પદ્ધતિમાં ન હોવા છતાં પણ ઉપયોગમાં આવતા હોય એવા કેટલાક પ્રચલિત એકમ છે એ બે છે લીટર અને મિલિલીટર લીટર એ મોટો એકમ છે જે પ્રચલિત એકમ છે મિલિલીટર એ નાનો એકમ છે એ પણ પ્રચલિત એકમ છે લીટરને મિલિલીટરમાં ફેરવી શકાય એક લીટર એટલે એક હજાર એમએલ એક હજાર એમએલ એટલે એક હજાર સેમી ઘન એક હજાર સેમી ઘન એટલે એક ડેસીમીટરનો ઘન થશે જે કદ માપવા માટે પ્રયોગશાળામાં સાધનો વપરાય છે બ્યુરેટ પીપેટ કોનિકલ ફ્લાસ મેજરિંગ ફ્લાસ બીકર વગેરે તો કદ વિશે આપણે આ રીતના જોઈ લીધું છે કે કદ શું છે કદનો એસઆઈ એકમ કયો છે કદના પ્રચલિત એકમ કયા છે કદના નાના એકમો કયા છે કદનો ઉપજાવેલા એકમો કયા છે વગેરે હવે કદ પછી એક બીજો પણ ટોપિક આવે છે જે આપણે જાણીએ છીએ કે ભાઈ ઘનતા તો ઘનતા શું છે તો ઘનતા વિશે આપણે સમજીએ તો હવે પછીનો ટોપિક છે ઘનતા તો ઘનતા જે છે એને ડેન્સિટી કહીશું ઘનતા એટલે ડેન્સિટી એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે તો અહીંયા બે વસ્તુ યાદ રાખજો એકમ કદમાં રહેલો દ્રવ્યનો જથ્થો તો હવે આપણે ઘનતા વિશે થોડુંક સમજી લઈએ ઘનતા ઘનતાની વ્યાખ્યા આને ડેન્સિટી કહેવાય છે એકમ કદમાં રહેલા
દ્રવ્યના જથ્થાને દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. આ ઘનતાની વ્યાખ્યા છે, પણ ઘનતા એક પ્રકારનો ગુણોત્તર છે. ઘનતા ઘનતા એ ગુણોત્તર છે. જેમ આપણે જાણીએ છીએ કે વેગ એટલે અંતર ભાગ્યા સમયનો ગુણોત્તર, એમ ઘનતા એ ગુણોત્તર છે. તો અહીંયા ઘનતા કોનો ગુણોત્તર છે? તો દળ ભાગ્યા કદ. હવે આપણે ઘનતાનો એકમ મેળવવો હોય, ઘનતાનો એકમ એસઆઈ એકમ, તો દળનો એસઆઈ એકમ અને કદનો એસઆઈ એકમ મેળવવો પડે. તો અહીંયા દળનો એસઆઈ એકમ અને નીચે કદનો એસઆઈ એકમ. વિદ્યાર્થી મિત્રો, આપણે બંનેને એસઆઈ એકમ લીધા છે, તો ઘનતાનો એસઆઈ એકમ મળે. આપણે જાણીએ છીએ કે જે એસઆઈ એકમ પદ્ધતિમાં દળનો એસઆઈ એકમ શીખી ગયા છે, તો એ મીટર છે. અને કદનો એસઆઈ એકમ ઉપજાવેલો હતો હમણાં જ આપણે મેળ્યો, એ દળનો એસઆઈ એકમ, સોરી, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. કિલોગ્રામ છે દળનો એસઆઈ એકમ, કિલોગ્રામ. કદનો એસઆઈ એકમ હમણાં જ મેળવ્યો આપણે, અને એ છે મીટરનો ઘન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે દળનો એસઆઈ એકમ એ કિલોગ્રામ છે, જે આપણે શીખી ગયા છીએ. અને આ કિલોગ્રામ મૂકી દીધો અને કદનો એસઆઈ એકમ મીટર ઘન મૂકી દીધો, તો આ જે ઘનતાનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન ઇન્વર્સ થશે. સંકેતમાં લખીએ તો કેજી ઇન્ટુ મીટર ઘન ઇન્વર્સ. પણ આ જે છે ને એસઆઈ એકમ છે, એસઆઈ એકમ, પણ ઉપજાવેલો ઉપજાવેલો એસઆઈ એકમ ખરી, પણ ઉપજાવેલો મૂળભૂત એકમ નથી. અને આના ઉપરથી તમારે નાના એકમ કરવો હોય તો નાનો એકમ થઈ શકે. ધારો કે કિલોગ્રામ છે એની જગ્યાએ ગ્રામ માં લો તો ગ્રામ, અને મીટર ઘન છે એની જગ્યાએ સેમી ઘન તો સેમી ઘન ઇન્વર્સ. તો આ નાનો એકમ થઈ ગયો, આ નાનો એકમ છે, આ મોટો એકમ છે. પણ આ ઉપજાવેલો એકમ છે અને આ એ ઉપજાવેલો એકમ છે, પણ આ એસઆઈ એકમ કહેવાય, કારણ કે બંને એસઆઈ એકમનો યુઝ કરેલો. તો આ રીતે આપણે ઘનતાનો એકમ પણ મેળવી શકીએ છીએ. જે ભારે પદાર્થો છે એની ઘનતા વધારે હોય, અને હલકા પદાર્થો હોય એની ઘનતા ઓછી હોય. તો આ રીતના આપણે ઘનતાનો એકવાર અભ્યાસ કરી દઈએ. ઘનતા એટલે શું? ઘનતા એટલે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. ઘનતા એ દળ અને કદનો ગુણોત્તર છે. ઘનતાનું સૂત્ર શું થશે? ઘનતા ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. દળનો એસઆઈ એકમ અને કદનો એસઆઈ એકમ લખી દો. દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને કદનો એસઆઈ એકમ છે મીટર ઘન. તો ઘનતાનો એસઆઈ એકમ, ઉપજાવેલો એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન ઇન્વર્સ થશે. સંકેતમાં લખે તો કેજી ઇન્ટુ મીટર ઘન ઇન્વર્સ. આ મોટો એકમ છે, એને સીજીએસ પદ્ધતિમાં કર દો તો ગ્રામ ઇન્ટુ સેમી ઘન ઇન્વર્સ થશે, જે નાનો એકમ છે. તો આ રીતના આપણે ઘનતા વિશે જોયું. હવે એક છેલ્લો ટોપિક છે, અને એ છે તાપમાન. તો તાપમાન વિશે આપણે સમજી લઈએ, એટલે આપણે દળ અને વજન, પછી કદ, પછી ઘનતા, અને છેલ્લો જે ટોપિક છે તાપમાન. તો તાપમાન એ અગત્યની ભૌતિક રાશિ છે, અને તાપમાન વિશે સમજીને આપણે થોડુંક હોમવર્ક આપી દઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તાપમાન શું છે એ તાપમાન વિશે સમજી લઈએ. આ પણ અગત્યનું જે ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે તાપમાન, તો તાપમાન વિશે સમજાવવાનું પૂછે, ભૌતિક રાશિ તાપમાન સમજાવ. તાપમાન, તો આપણે હમણાં એસઆઈ એકમ પદ્ધતિ જોઈને, તો એમાં મૂળભૂત ભૌતિક રાશિ છે, મૂળભૂત ભૌતિક રાશિ છે, આ મૂળભૂત ભૌતિક રાશિ છે.
तापमान जे छे ने એટલે આપણને ખબર પડે કે ઉષ્માની વાત છે, ઉષ્મા ઉષ્મા સાથે સંકળાયેલ છે, ઉષ્મા સાથે સંકળાયેલ છે તાપમાન. તાપમાન એટલે આમ વ્યાખ્યા કરીએ તો ઉષ્મીય ઉર્જાનો સ્તર છે, ઉષ્મીય ઉર્જાનો સ્તર છે, ઉષ્મીય ઉર્જાનો સ્તર એટલે તાપમાન. ઉષ્મા સાથે સંકળાયેલ છે. તમે જોશો કે ભાઈ ગરમ અને ઠંડુ, તો આનો મતલબ કે આનું તાપમાન વધુ વધારે વધારે છે એવું કહો. ગરમ એટલે તાપમાન વધારે છે અને ઠંડુ એટલે તાપમાન ઓછું છે. તો તમે અહીંયા તાપમાન, જેમ આપણે તાવ આવે એટલે કે ભાઈ તાપમાન વધી ગયું છે, ગરમ વસ્તુનું તાપમાન વધારે હોય, ઠંડા પદાર્થોનું તાપમાન ઓછું હોય, ઉષ્મા ઓછી, ઉષ્મીય ઉર્જાનો સ્તર બતાવશે. અત્યારે COVID-19 ચાલે છે તો થર્મલ સ્કેનર તમારા કપાળ ઉપર પાડે છે અને તાપમાન માપે છે. તાપમાન તમારું સામાન્ય કરતાં વધારે હોય તો તમને તરત જ ટ્રીટમેન્ટની સલાહ આપે છે. તો ઉષ્મીય ઉર્જાનો સ્તર બતાવે છે અને આ ઉષ્મીય ઉર્જાના સ્તરને શું કહીશું? તાપમાન. તાપમાન એ મૂળભૂત ભૌતિક રાશિ છે. આ તાપમાનને દર્શાવવા માટે, આ તાપમાનને દર્શાવવા માટે ત્રણ એકમ વપરાય છે. ત્રણ એકમ છે તાપમાનને દર્શાવવા માટે, ત્રણ એકમ છે. થ્રી. એક છે ડિગ્રી ફેરનહીટ, એક છે ડિગ્રી સેલ્સિયસ અને બીજું કેલ્વિન. કેલ્વિનમાં ડિગ્રી ન હોય, આ ખાસ યાદ રાખજો. અંશ ફેરનહીટ કહેવાય, અંશ ફેરનહીટ, અંશ સેલ્સિયસ અને કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો, કેલ્વિનમાં ક્યારેય ડિગ્રી ન આવે, અંશ ક્યારેય નહીં આવે. અંશ છે ને એ ફેરનહીટમાં આવશે અને સેલ્સિયસમાં આવશે. હવે આ જે છે એમાં કેલ્વિન SI એકમ છે, SI એકમ છે. પરીક્ષામાં પૂછે તાપમાનના એકમો કેટલા, તો ત્રણ, પણ તાપમાનનો SI એકમ કયો, તો કેલ્વિન આવે. ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી ફેરનહીટ એ ઓલરેડી સાદા એકમો છે, કેલ્વિન એ SI એકમ છે. આ કેલ્વિન એ વૈજ્ઞાનિક છે, ચાર્લ્સના નિયમ ઉપરથી કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આ શોધ્યું છે. એટલે મૂળ કેલ્વિન એ વૈજ્ઞાનિકનું નામ છે, પણ એની માન માટે આપણે એકમ તરીકે સ્વીકાર્યો છે કેલ્વિન. કેલ્વિન વન ટાઈપ ઓફ સાયન્ટિસ્ટ, એક પ્રકારનો વૈજ્ઞાનિક છે, પણ કેટલાક જેમ બળનો એકમ ન્યૂટન આપણે કહી દઈએ છીએ એ રીતે આ કેલ્વિન જે છે. હવે આ બંનેની વાત, ત્રણની વાત કરી દઈએ આપણે, તો તાપમાન વિશે આપણને પૂરેપૂરો ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, આ જે ડિગ્રી ફેરનહીટ છે કે ડિગ્રી સેલ્સિયસ છે કે કેલ્વિન છે, એકબીજામાં શું થઈ શકે છે, રૂપાંતર થઈ શકે છે, એકબીજામાં રૂપાંતર થઈ શકે. રૂપાંતર કરવા માટે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસનું રૂપાંતર કરવું છે તો એના માટેનું સૂત્ર છે. સૂત્ર કાયમ માટે યાદ રાખજો, ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. આ યાદ જ રાખવાનું છે. વૈજ્ઞાનિકોએ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું આ સૂત્ર આપેલું છે. હવે તમે આ 9/5 કરો તો 1.8 આવે. તો આની આ જ વસ્તુ આમ લખો તોય ચાલે, ડિગ્રી ફેરનહીટ ઇક્વલ ટુ 1.8 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. 9/5 લખો કે 1.8 લખો, કોઈ ફેર નથી. અને આ રીતના ડિગ્રી ફેરનહીટનું ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર થઈ શકે છે. આપણે જે ડિગ્રી સેલ્સિયસ છે એને કેલ્વિનમાં પણ ફેરવી શકીએ છીએ, તો એનું પણ સૂત્ર છે. આ જેમ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ એકબીજામાં રૂપાંતરિત કર્યા, તો એ રીતના ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનનું રૂપાંતર,
આનું પણ રૂપાંતર થાય. ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં રૂપાંતરિત કરી શકાય. ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો જેટલા ડિગ્રી સેલ્સિયસ હોય એમાં 273 ઉમેરવાના. દાખલા તરીકે આ કેલ્વિન છે, કેલ્વિન કેલ્વિન કે, તો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. આમ તો 273.5, પણ 273 ઉમેરી દેશો ચાલે. અમુક વસ્તુઓ આપણે વ્યવહારમાં સરળતા ખાતર ચલાવી લઈએ છીએ. વૈજ્ઞાનિકોએ પણ ચલાવ્યું છે કે 273.5 ઉમેરવાની જરૂર નથી, 273 ઉમેરી દો ચાલે. તો કેલ્વિન છે એ કેલ્વિન આપણે રૂપાંતરિત કરવું છે ડિગ્રી સેલ્સિયસમાંથી, તો ડિગ્રી સેલ્સિયસમાં 273 ઉમેરી દો. દાખલા તરીકે આપણે ઓરડાનું તાપમાનની વાત કરી, ઓરડાનું તાપમાન ધારો કે આ રૂમ છે, એ રૂમનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે. રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે. તમને પૂછે કે કેલ્વિનમાં કેટલું થાય, તો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. તો આપણે જાણીએ છીએ ડિગ્રી સેલ્સિયસ તમને આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કેટલું થશે, 298 કેલ્વિન થઈ ગયું. 298 કેલ્વિન. એના કરતાં ઉલટું તમને કેલ્વિન આપ્યું હોય અને ડિગ્રી સેલ્સિયસ કે તો 273 બાદ કરવાનું. આ તો સીધું જ છે, 273 ઉમેરી દો તો કેલ્વિન મળે, અને કેલ્વિનમાંથી 273 બાદ કરી દો તો ડિગ્રી સેલ્સિયસ મળે. સપોઝ માની લો કે મારે 300 કેલ્વિન છે, તો 300 કેલ્વિનનું ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ થાય. 300 કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ ફેરવું છે તો 300માંથી 273 બાદ કરી દો તો કેટલું થશે, 27 ડિગ્રી સેલ્સિયસ. 27 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. 27 ડિગ્રી સેલ્સિયસ છે એમાં 273 ઉમેરી દો તો 300 કેલ્વિન થઈ જાય, એકબીજામાં રૂપાંતરિત થાય છે. આ સૂત્ર ખાસ યાદ રાખજો, કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.5, પણ 273.5ને બદલે 273 જ લઈએ છીએ અને ડિગ્રી સેલ્સિયસ નું કેલ્વિનમાં રૂપાંતર કરી શકીએ. હવે આપણે માની લો કે તમને ફેરનહીટનું ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરવાનું પૂછે, કોઈ પણ વસ્તુ છે પૂછી શકે. દાખલા તરીકે 25 ડિગ્રી સેલ્સિયસ છે એમ પૂછે, 25 ડિગ્રી સેલ્સિયસનું ખાલી જગ્યા ફેરનહીટ. 25 ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટમાં તો સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. 9/5 એમને એમ લખી દીધા, 25 ડિગ્રી આપેલું છે, 25 ડિગ્રી પ્લસ 32, તો પાંચે 25, 9 × 5 = 45, વત્તા 32 એટલે જવાબ આવશે 77, કારણ કે 4 × 3 = 7, 5 × 2 = 7 ડિગ્રી ફેરનહીટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે કોઈ પણ ડિગ્રી ફેરનહીટ હોય એ ડિગ્રી ફેરનહીટનું ડિગ્રી સેલ્સિયસ અને કોઈ પણ ડિગ્રી સેલ્સિયસ છે એનું ડિગ્રી ફેરનહીટમાં રૂપાંતર કરી શકાય છે. પણ એક વસ્તુ અહીંયા ખાસ નોંધ કરવાની છે કે ડિગ્રી ફેરનહીટ છે એનું ડાયરેક્ટ કેલ્વિનમાં રૂપાંતર થઈ શકશે નહીં. ડિગ્રી ફેરનહીટનું ડાયરેક્ટ કેલ્વિનમાં રૂપાંતર થઈ શકે નહીં. તો આપણે શું કરવું પડે, ડિગ્રી ફેરનહીટનું શેમાં રૂપાંતર કરવું પડે, ડિગ્રી સેલ્સિયસ, અને ડિગ્રી સેલ્સિયસમાંથી શેમાં રૂપાંતર કરવું પડે, કેલ્વિન. દાખલા તરીકે 25 ડિગ્રી સેલ્સિયસ છે અથવા તો 77 ડિગ્રી ફેરનહીટ છે, તો 77 ડિગ્રી ફેરનહીટના ખાલી જગ્યા કેલ્વિન થાય તો શું કરવું પડે, તો 77 ડિગ્રી ફેરનહીટ છે એનું ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરવું પડે, એ 25 આવશે, અને 25 ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરીએ એટલે 298 આવે. તો આ રીતના તમે ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ, કેલ્વિન એકબીજામાં રૂપાંતરિત કરી શકો છો. હવે આ રીતે હું કેટલાક એક્ઝામ્પલ તમને આપ્યા છે,
ધારો કે પાણીની વાત કરીએ તો પાણીની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણી ઉત્કલન બિંદુ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે 100 ડિગ્રી સેલ્સિયસ ઓકે 100 ડિગ્રી સેલ્સિયસ છે સેલ્સિયસમાં 100 ડિગ્રી છે હવે આને તમને કેલ્વિનમાં પૂછે તો કેટલું થાય તો 100 ડિગ્રી વત્તા 273 એટલે કેટલું થાય 373 કેલ્વિનમાં પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં 373 થશે પણ તમને આ ડિગ્રી ફેરેનહીટમાં કહે તો શું થશે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ડિગ્રી ફેરેનહીટ ઇક્વલ ટુ તો 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 તો આ જે છે 9/5 ગુણ્યા 100 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 તો 5 અને 20 હવે 20 નવા 108 9 2 18 એટલે 180 બરાબર 180 વત્તા 32 હવે 180 વત્તા 32 કરો એટલે 200 આ 180 વત્તા 32 તો 2 11 2 212 તો આ જે છે 212 ડિગ્રી ફેરનહાઇટ તો વિદ્યાર્થી મિત્રો આ જે બધી વસ્તુઓ છે એ તો કેલ્ક્યુલેટર વાળી છે એમાં તો તમે ઇઝીલી કન્વર્ટ કરી શકો છો ગુણાકાર ભાગાકાર આપણે એલવ છે સાદું કેલ્ક્યુલેટર સાદા કેલ્ક્યુલેટરની મદદથી આપણે ઇઝીલી ગણી શકીએ પણ સૂત્ર યાદ રાખવાનું છે આ સૂત્ર ખાસ યાદ રાખવાના ડિગ્રી ફેરનહાઇટનો ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે કેલ્વિનનું ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે તો હવે આપણે આટલું તાપમાન વિશે જે શીખ્યા છે એને રિપીટ કરીને સમજી લઈએ તાપમાન શું છે તો તાપમાન એ મૂળભૂત ભૌતિક રાશિ છે તાપમાન ઉષ્મા સાથે સંકળાયેલ છે તાપમાનની વ્યાખ્યા કહીએ તો ઉષ્મીય ઊર્જાનો સ્તર છે ગરમ પદાર્થોનું તાપમાન વધારે હોય છે ઠંડા પદાર્થોનું તાપમાન ઓછું હોય છે તાપમાનને દર્શાવવા માટે 3 એકમ છે ડિગ્રી ફેરનહાઇટ ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન તાપમાનનો એસઆઈ એકમ છે એ કેલ્વિન છે તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે ડિગ્રી ફેરનહાઇટ અને ડિગ્રી સેલ્સિયસ એકબીજામાં રૂપાંતરિત થઈ જાય એના માટેનું સૂત્ર છે ડિગ્રી ફેરનહાઇટ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 અથવા ડિગ્રી ફેરનહાઇટ ઇક્વલ ટુ 1.8 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 એટલે કોઈપણ ડિગ્રી ફેરનહાઇટનું ડિગ્રી સેલ્સિયસમાં કોઈપણ ડિગ્રી સેલ્સિયસનું ડિગ્રી ફેરનહાઇટમાં રૂપાંતર કરી શકાય ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર છે કેલ્વિન ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.5 તો આપણે 273 લઈએ છીએ અને આ રીતે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોયા કે જે ડિગ્રી સેલ્સિયસનું ડિગ્રી ફેરનહાઇટમાં રૂપાંતર થઈ શકે ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં પણ રૂપાંતર થઈ શકે પણ એક વસ્તુ યાદ રાખવાનું ડિગ્રી ફેરનહાઇટ આપેલું હોય અને કેલ્વિન પૂછે તો ડિગ્રી ફેરનહાઇટનું ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું ડિગ્રી સેલ્સિયસનું પછી કેલ્વિનમાં રૂપાંતર કરી શકાય છે બીજી વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો કે ઋણ મૂલ્ય જે છે ઋણ મૂલ્ય એ ડિગ્રી સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે ઋણ મૂલ્ય શક્ય ડિગ્રી સેલ્સિયસમાં તાપમાનનું ઋણ મૂલ્ય શક્ય છે કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી આ ખાસ યાદ રાખજો કેલ્વિનમાં ઋણ મૂલ્ય મળે નહીં કેલ્વિન જે છે એ કેલ્વિન એકમમાં ઋણ મૂલ્ય મળે નહીં અને ડિગ્રી સેલ્સિયસમાં ઋણ મૂલ્ય મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે એસઆઈ એકમ પદ્ધતિ શીખી ગયા હતા એના ઉપરથી કેટલાક એકમો મેળવવાના હતા જેમાં આપણે જાણીએ છીએ કે કદ છે ઘનતા છે પછી દળ અને વજન છે આ ઉપરાંત તાપમાન છે આવી ભૌતિક રાશિ વિશે આપણે વાત કરી ઓકે તો આવતા લેક્ચરમાં આપણે કેટલું હોમવર્ક આપીશું ઓકે તો એ આ 3 કે 4 જે લેક્ચર થયા હોય એને બરાબર સમજીને વિચારીને તૈયાર કરજો અને આવતા લેક્ચરે આપણે હોમવર્ક આપી અને નવા જે ટોપિકની શરૂઆત કરીશું ઓકે થેન્ક યુ